એસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ એક દૈનિક અખબારનો સંચાલકે તેમના અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રિન્યુઅલ માટેની કાર્યવાહી નાનપુરા સ્થિત પ્રાદેશિક માહિતી કચેરીમાં કરી હતી. જોકે જાહેરાત રિન્યુ કરવા માટે સહાયક માહિતી નિયામક કૌશિકભાઈ ઝાલાભાઈ પરમાર અને જુનિયર ક્લાર્ક સતીશભાઈ દયારામ જાદવે રૂપિયા 5.40 લાખની લાંચની માંગણી કરી. તે પૈકી રૂપિયા 2.70 લાખ પહેલા આપવા કહ્યું હતું. લાંચ આપવા નહીં માંગતા દૈનિક અખબારના સંચાલકે અંગે સુરત એસીબીમાં ફરિયાદ આપતા મદદનીશ નિયામક આર આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત એસીબીના વુમન પીઆઈ એકી ચૌહાણે આજરોજ છટકું ગોઠવ્યું હતું. તે મુજબ નાનપુરા બહુમાળી કમ્પાઉન્ડની બહાર એક ઝેરોક્ષની દુકાનમાં બંનેએ અખબારના સંચાલક સાથે વાતચીત કર્યા બાદ સહાયક માહિતી નિયામક કૌશિકભાઈ પરમારના કહેવાથી જુનિયર ક્લાર્ક સતીશભાઈ જાદવે લાંચની રકમ 2.70 લાખ સ્વીકારી તે સાથે જ એસીબીની ટાટકી હતી અને બંનેને રંગે હાથે ઝડપી પાડી તેમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાદેશિક માહિતી કચેરીમાં એસીબીના સંભવ પ્રથમ કાર્યવાહી છે. જાગૃત નાગરિક જેઓ એસીબી સુરત એકમમાં ફરિયાદ આપેલી કે જેઓની દૈનિક અખબાર એની જાહેર ખબરની ડિસ્પ્લેની અરજી રિન્યુઅલ કરવા માટે માહિતી વિભાગના સહાયક નિયામક તેમજ દ્વારા અંદાજીત 5,40,000 રૂપિયાની રકમની એમની ફાઇલની માગણીના કામ આધારે લાંચની રકમની માગણી કરેલી, જે અન્વયે ગતરોજ પ્રથમ હપ્તાના 2,70,000 રૂપિયા તેઓએ છટકામાં સ્વીકાર્યા અને પકડાઈ ગયા અને એસીબીમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. માહિતી નિયામકની કચેરી પ્રાદેશિક માહિતી કચેરી નાનપુરા સુરત ખાતે તેઓ ફરજ બજાવતા હતા અને રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરની પ્રસિદ્ધિ માટેના જે રિન્યુઅલ અરજી હોય તે અરજી રિન્યુઅલ કરવા સંદર્ભેની લાંચની માગણી કરેલી.